આજે સવારથી જ રાજપૂત સમાજના કાર્યક્રમને લઈને એક મોટી વાત છે જે ચાલી રહી છે કે ભાવનગર સ્ટેટના જે વિજયરાજસિંહ ગોહિલ મહારાજ છે કે જે આ કાર્યક્રમમાં આવવાના નથી ત્યારે આપણી સાથે વિજયરાજસિંહ ગોહિલ જ જોડાયેલા છે તેમની જોડે વાત કરીશું જે સાહેબ સવારથી એક વાત ચાલતી હતી કે આપ આ કાર્યક્રમમાં જોડાવાના નથી આપ પોતે અત્યારે રાજપૂત ભવન આવેલા છો આખી વાત ખોટી સાબિત થઈ રહી છે જે આપના પુત્ર છે એમના દ્વારા બી એક પોસ્ટ છે તે ફેસબુક ઉપર મૂકવામાં આવી હતી આ તમામ બાપને લઈને શું કહેશો આ મિસ કોટેશન હતું મારું નામ લઈને એમાં એણે મારા સરને જે મૂકી દીધું કદાચ એને પણ એમ કહેવામાં આવ્યું હશે કે ભાઈ આ સંસ્થામાં કે આ ફંક્શનમાં પોલિટિકલ માઇલેજ માટે લોકો કરશે ખરેખર એને ખબર નહીં હોય પણ એણે શું શું કામ આપ્યું તો બેસ્ટ એ પોતે જ કહી શકે હું આ એમાં કંઈ કમેન્ટ ન કર્યું પણ એની જગ્યાએ યુવરાજ જયવીરરાજસિંહની જગ્યાએ યુવરાજ વિજયરાજસિંહ લખી નાખ્યું એ મિસ પ્રિન્ટ કહો કે મિસ કોટેશન કહો એ રીતે થયું હતું બાકી મારે તો પહેલાથી જ અશ્વિનભાઈ સાથે વાત થયેલી અને કાલના કાર્યક્રમમાં હું છું સવારે સાડા દસ વાગે બટ ફેસબુક ઉપર આખી પોસ્ટ મૂકવામાં આવી હતી રાજવીરસિંહ ગોહિલના નામથી આ પોસ્ટ છે એના જ ફેસબુકની ઉપર આ પોસ્ટ મૂકવામાં આવેલી છે મને પણ એનું ક્લિપ કોઈ મોકલી હતી ઓળખીતા એટલે જેમ મેં આપણે કીધું કદાચ એમને કોઈ કીધું હોય કે ભાઈ આપના ફાધર ત્યાં જાય અને પોલિટિકલ માઇલેજ માટે લોકો ખોટો ઉપયોગ કરશે એવી રીતે પણ એને પણ કદાચ ખબર નહીં હોય કે આ આમાં કોઈ જાતનું પોલિટિશિયન્સ છે જ નહીં કોઈ પોલિટિક્સ નથી અને આ એક રાજપૂતોને બધાને એકત્રિત કરી એક છત્રીની નીચે સમગ્ર ગુજરાતના રાજપૂતો યુવાનો બહેનો દીકરીઓને બધાને ભેગા કરી અને એના વેલફેર માટે જેટલું થઈ શકે એટલું આ સંસ્થા કરવા માંગે છે સંકલન સમિતિ જે પહેલાં જોયેલી હતી આપણે જે ક્ષત્રિય સમાજની હતી કે જેના દ્વારા જે આખો પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો એમની જે વાલી હતી એને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે આ કહેવાય છે કે નવું આંદોલન જે ક્ષત્રિયોનું શરૂ થઈ રહ્યું છે એ આંદોલન હતું આ હું આંદોલન નહીં કહેવાના અને એ આંદોલન હતું એમાં હું ડાયરેક્ટલી ઇન્વોલ્વ નહોતો કારણ કે એ ટાઈમ મારું ટ્રાવેલિંગ બી ખૂબ વધારે રહેતું એટલે ટાઈમ પણ નહોતો પણ આને હું આંદોલન નહીં કહું આને હું કહીશ કે એક ક્ષત્રિયોને યુનાઇટ કરવાની એક આ કોશિશ છે પડતર પ્રશ્નોની જે વાત છે કયા કયા પડતર પ્રશ્નો છે કે જેને લઈને આજે ફરી એકવાર ક્ષત્રિયો બધા એક થઈ રહ્યા છે અને સરકાર સાથે બી આ બાબતે વાટાઘાટ કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે આવતીકાલથી આખો કાર્યક્રમ છે શરૂ કરવામાં આવશે કયા કયા મુદ્દાઓ આની અંદર ચર્ચા કરવામાં આવશે એ તો આપણા અમારા જે પ્રમુખ છે સંસ્થાના અશ્વિનસિંહ સરવૈયા એમને વધારે ખ્યાલ હશે કારણ કે વધારે એક્ટિવ છે હું અહીંયા ખાલી રાજપૂત સંસ્થાને અને સમગ્ર રાજપૂત સંસ્થાઓ ગુજરાતની એક જ છત્રીની નીચે કામ કરે અને રાજપૂત દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળે સારી નોકરીઓ મળે એ જ હેતુથી હું અહીંયા છું જો મને એવું લાગ્યું હોત કે આ કદાચ કોઈ જાતનું પોલિટિકલ ફંક્શન છે તો અત્યારે અહીંયા હોત જ નહીં આપણી સામે રાજવીરસિંહ સાથે આપને ટેલિફોનિક જે પોસ્ટ જે તમને ખબર પડી ત્યારબાદ કોઈ વાતચીત કરવામાં આવી છે ખરી હજી સુધી કે ભાઈ આ ખોટી પોસ્ટ તારાથી થઈ ગઈ છે કે એવી કોઈ ચર્ચાની જોડે રાતે જ વાત થઈ હતી તો એને એ જ હતું કે એને કે કીધેલું કે ભાઈ એણે મને કીધું મને કે કે બી કેરફુલ કે નોબડી ટેક્સ યુ એડવાન્ટેજ મેં તો નહીં દિસ ઇઝ નોટ અ પોલિટિકલ ફંક્શન એટલે એ તો ચિંતા ન કરે પોસ્ટ હટાવવામાં આવશે ફેસબુક ઉપર એ તો એમને પૂછવું પડે બિલકુલ આ હતા વિજય રાજસિંહ ગોહિલ કે જેમનું કેવું છે કે જે વાર્ત હતી કે તે આ ફંક્શનમાં નથી આવવાના તે માત્ર એક અફવા હતી તે પોતે કાલ સવારથી આ ફંક્શનની અંદર હાજર રહેશે અને સાથે સાથે તેમના દીકરા દ્વારા જે પોસ્ટ ફેસબુક ઉપર કરવામાં આવી હતી કે મારા પિતા છે કે જે આની અંદર નહીં જોડાય જે પોલિટિકલી એડવાન્ટેજ લેવાની વાત છે તે તમામ બાદ જે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં થયો હોવાનું વિજયરાજસિંહ ગોહિલ કહી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પહેલી પોલિટિકલ માઇલેજ માટે આ ફંક્શન કરવામાં નથી આવતું માત્ર જે સમાજના અને તેના ઉદ્ધાન માટે આ વાત કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ આંદોલન કયું વેગ પકડશે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો લે આભાર